नमस्कार विद्यार्थी मित्रों, कृष्णा कन्या विद्या संकुल गुंद्रण तेमज श्री विवेकानंद विनय मंदिर तालाला ने यूट्यूब चैनल में आपनो हार्दिक स्वागत करूँ छू। विद्यार्थी मित्रों, आपणे छेल्ले लेक्चर नंबर 7 जे जोयो तो एमां दाखलाओनी दशांश अभिव्यक्ति अपूर्णांक संख्याओ आपणने आपेली हती, तो एनी दशांश अभिव्यक्ति शांत दशांश अभिव्यक्ति छे के अनंत आवृत दशांश अभिव्यक्ति छे ए आपणे शीखी गया था। ओके, चलो हवे अहीं त्यारबाद एनी उल्टी प्रोसेस आपणे करवानी छे। आपणने दशांश अभिव्यक्ति आपेली छे, बराबर। आ दशांश अभिव्यक्ति अनंत आवृत हशे, ए दशांश अभिव्यक्ति ने आपणे अपूर्णांक स्वरूपे दर्शावानी छे। जो अहीं के जेमां पी पूर्णांक संख्या होय, पूर्णांक संख्यानो गण एटले ख्याल छे ने बधाने, एमां माइनस वाळी बधी पूर्णांक संख्याओ आवे, एक माइनस बे माइनस त्रण एम शून्य आवे, अने धन पूर्णांको बधा आवे, ए पूर्णांक संख्यानो गण। अने क्यू शून्येतर पूर्णांक એટલે અંશની અંદર કોઈ પણ માઇનસવાળી સંખ્યા હોઈ શકે, ઝીરો હોઈ શકે, અને એકથી અનંત સુધીની ધન સંખ્યા કોઈ પણ હોઈ શકે, અને છેદ છે ક્યારે શૂન્ય ન હોય, જો શૂન્યતર એટલે શૂન્ય સિવાયની કોઈ પણ સંખ્યા હશે છેદમાં, એવા આપણે અપૂર્ણાંક પી ના છેદમાં ક્યુ સ્વરૂપે સંખ્યાને લખવાની છે, અપૂર્ણાંક સ્વરૂપે, બરાબર। ચાલો તો અહીંયા જુઓ, જે પ્રથમ દાખલો આપ્યો છે ખૂબ જ અગત્યનો દાખલો છે, ત્રણ ગુણની અંદર પૂછી શકાય એવો દાખલો છે, એટલે ખાસ ધ્યાન આપજો, મોસ્ટ આઈએમપી રીત છે તમારા માટે। ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો ખાસ ધ્યાન આપજો અહીં, તો પ્રથમ દાખલો જે આપ્યો છે અહીંયા જુઓ, 0.6 બાર, 0.6 બાર, એનો અર્થ શું થયો કે આ જે 6 છે એ અનંત સુધી આવે છે, 0.6666 એમ અનંત સુધી। તો આ જે સંખ્યા આપણને રકમ આપેલી હોય ને એ એક્સ એના બરાબર આપણે ધારશું, અહીંયા શું ધારી લેશું, એના બરાબર એક્સ। જોજો ખાસ વિદ્યાર્થી, એકદમ સરળ રીત છે, બીજી ટૂંકી રીતે પણ હું તમને શીખવાડીશ। ચલો અહીંયા ધારો કે એક્સ બરાબર 0.6666, આમ અનંત સુધી કહેવાય, જે સંખ્યા આપી છે એને આપણે એક્સ બરાબર ધારશું। ઓકે, સમજાણું બધાને? ચાલો હવે વિદ્યાર્થી મિત્રો શું કરશું અહીંયા, તો પોઈન્ટ પછી કેટલા અંકોનું પુનરાવર્તન થાય છે, જુઓ કે દશાંશ અભિવ્યક્તિ પછી કેટલા આંકડાઓ છે એનું પુનરાવર્તન થાય, એક અંકનું, બે અંકનું, ત્રણ અંકનું, કે ચાર અંકનું, કે પાંચ અંકનું, એ એમાં તમારે જે રકમ આપી હોય એના પરથી ડિસાઈડ કરવાનું છે, નક્કી કરવાનું છે। ઓકે, તો તમે સરળતાથી કહી શકો કે અહીંયા એક જ અંક 6 છે એનું પુનરાવર્તન થાય છે। ઓકે, તો જે અંકોનું પુનરાવર્તન થાય છે અહીં લખશું, જોજો કે આપેલ દશાંશ અભિવ્યક્તિમાં એક અંક 6 નું પુનરાવર્તન થાય છે, તેથી આ જે છે ને આપણે સમીકરણ એક કહી દેશું, તો તેથી સમીકરણ એક ને 10 વડે ગુણશું અથવા ગુણતા, આ સમીકરણ જે એક છે એને આપણે 10 વડે ગુણશું। શા માટે સમજાવું તમને, તો હવે આપણે શું દશાંશ અભિવ્યક્તિ જે આપી હોય એમાં જેટલા અંકો છે એનું પુનરાવર્તન થતું હોય, જો એક અંકનું પુનરાવર્તન થતું હોય તો એકની પાછળ એક શૂન્ય એટલે એને 10 વડે ગુણવાનું, જો અહીંયા બે આંકડાનું પુનરાવર્તન થતું હોય અનંત સુધી તો અહીંયા એકની પાછળ બે શૂન્ય એટલે 100 વડે ગુણવાનું, જો અહીંયા ત્રણ અંકોનું પુનરાવર્તન થતું હોય દશાંશ ચિહ્ન પછી, ઓકે, જમણી બાજુ, દશાંશ સ્થાનની જમણી બાજુ એક અંકનું પુનરાવર્તન થતું હોય, તો આ જે આપણે ધારો કે એક્સ બરાબર જે રકમ હોય એને સમીકરણ એક કહેશું, તો એ સમીકરણને તમારે 10 વડે ગુણવાનું, જો બે અંકોનું પુનરાવર્તન થતું હોય તો 100 વડે ગુણવાનું, ત્રણ અંકડાનું પુનરાવર્તન થતું હોય તો 1000 વડે। સમજાઈ ગયું આ સ્ટેપ? અહીં રકમ કોઈ પણ હોય, અહીં માનો કે 5-6 ની જગ્યાએ તમને 3 આપ્યો હોય તો મેથડ નહીં બદલાય, મેથડ આ જ રહેશે, નિયમ આ જ રહેશે। ઓકે, ચાલો તો સમીકરણને આપણે 10 વડે ગુણીએ, અહીંયા જોજો સમીકરણ એકને, તો પ્રથમ સમીકરણ એકની ડાબી બાજુને 10 વડે ગુણું, તો 10 × x બરાબર જમણી બાજુએ ગુણવું પડે, તો 10 × 0.666 આમાં અનંત સુધી, ચાલો ગુણાકાર કરીએ, 10 × x એટલે શું થશે, 10x,
આગળથી આવશે અને અહીંયા 0.666 એને 10 વડે ગુણો તો જો અહીંયા 10 100 1000 એના વડે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર થતો હોય અને દશાંશ ચિહ્ન વાળી હોય તો જમણી બાજુ જેટલા શૂન્ય એટલું દશાંશ ચિહ્ન છે એટલા સ્ટેપ ખસે તો આ દશાંશ ચિહ્ન અહીંયા છે જમણી બાજુ એક સ્ટેપ ખસી જાય 10 વડે ગુણો એટલે તો શું થઈ જશે 6.666 આમ અનંત સુધી આવશે ઓકે ખ્યાલ આવ્યો બધાને જો અહીં 100 વડે ગુણાકાર થતો હોય તો દશાંશ ચિહ્ન છે એ બે સ્ટેપ ખસે જમણી બાજુ તો 66 થાય જો અહીં 1000 વડે ગુણાકાર થતો હોય તો અહીંયા પોઈન્ટ છે એ જમણી બાજુ 3 સ્ટેપ ખસી જાય એના સ્થાનમાં ગુણાકાર સાઈડમાં ગુણાકાર કરવા જવાની જરૂર નથી ચાલો હવે શું કરવાનું આને સમીકરણ નંબર 2 નામ આપી દેશું ઓકે વિદ્યાર્થી મિત્રો હવે શું કરવાનું છે આપણે અહીંયા સુધી સમજાણું સેમ મેથડ રકમ કોઈ પણ હોય આ જ નિયમ પહેલાં જે સંખ્યા આપી છે એના બરાબર આપણે x ધારી લેશું અને ત્યારબાદ એને સમીકરણ 1 નામ આપશું પછી જેટલા અંકોનું પુનરાવર્તન થતું હોય એક અંકનું પુનરાવર્તન થતું હોય તો 10 વડે ગુણવાનું બે અંકનું પુનરાવર્તન થતું હોય તો 100 વડે ત્રણ અંકનું પુનરાવર્તન થતું હોય તો 1000 વડે એવી રીતે અને ત્યારબાદ જેના જેટલા અંકોનું પુનરાવર્તન 10 વડે આપણે અહીં એક અંકનું પુનરાવર્તન થયું છે એટલે 10 વડે ગુણાકાર કર્યો અને જે મળે એને આપણે શું કરશું સાદુરૂપે એને સમીકરણ 2 નામ આપી દેશું ઓકે હવે ત્યારબાદ સમીકરણ 2 માંથી સમીકરણ 1 ને બાદ કરવાનો આ જ નિયમ ઓકે બધામાં આવા દાખલાઓમાં હવે સમીકરણ 2 માંથી સમીકરણ 1 બાદ કરતા ચાલો વિદ્યાર્થી મિત્રો તો આપણે સમીકરણ 2 ની પ્રથમ ડાબી બાજુ લખીએ 10x માઇનસ 1 ની ડાબી બાજુ લખીએ x બરાબરની નિશાની સમીકરણ 2 ની જમણી બાજુ લખીએ 6.666 એમ અનંત સુધી ઓકે માઇનસ આ અનંત સુધી જાય છે માઇનસ સમીકરણ 1 ની 0.6666 એમ અનંત સુધી છે ચાલો હવે આની બાદબાકી કરીએ તો 10x માંથી x બાદ થાય સમજાણું સમીકરણોની બાદબાકી કરીએ ત્યારે ડાબી બાજુઓની બાદબાકી થાય બરાબરની નિશાની અને જમણી બાજુઓની બાદબાકી થાય ચાલો 10x માંથી એક વખત x બાદ થયા એટલે શું વધશે 9x અહીંયા જોવું વિદ્યાર્થી મિત્રો પોઈન્ટની ડાબી બાજુની બાદબાકી પછી પોઈન્ટની જમણી બાજુ તો જુઓ 6 માંથી 0 જાય એટલે વિદ્યાર્થી મિત્રો કેટલા વધશે 6 પોઈન્ટની નિશાની તો 6 6 6 6 અહીંયા પણ જુઓ 6 6 6 6 એટલે 6 માંથી 6 બધા નીકળી જાય એટલે શું વધશે 0 0 0 એવી રીતે ઓકે તો 9x બરાબર આપણને કેટલા મળ્યા 6 તો હું xને કરતા બનાવો તમે અહીંયા તો જુઓ જે 6ના છેદમાં કેટલા આવ્યા 9 તો 6ના છેદમાં 9 છે ને આપણે શું લખી શકીએ 2 3 6 અને 3 3 9 3 3 ઉડી ગયા એટલે એને શું લખાય 2 ના છેદમાં 3 તો આ આપણો આન્સર મળી ગયો 2/3 ઓકે વિદ્યાર્થી મિત્રો હવે આને આપણે આ રીતે જો પી પૂર્ણાંક અને ક્યુ શૂન્યતર પૂર્ણાંક હોય તો અહીં પી જુઓ જઈએ અંશમાં 2 એ પૂર્ણાંક સંખ્યાનો ગણ છે અને છેદમાં 3 તો 3 ને આપણે શૂન્ય ન કહેવાય શૂન્ય સિવાયની શૂન્યતર સંખ્યા તરીકે એને લઈ શકીએ ઓકે ખ્યાલ આવ્યો બધાને હવે આની શોર્ટકટ રીત કઈ તો અહીંયા શોર્ટકટ રીત ક્યારે કામ આવશે એકને એક સંખ્યાનું વારંવાર પુનરાવર્તન થતું હોય તો બરાબર અહીંયા જો એ એક સંખ્યાનું પુનરાવર્તન થાય અને આગળની સંખ્યાનું પુનરાવર્તન ન થતું હોય તો નહીં તો અહીંયા શું કરવાનું કે બીજી રીત છે આ ટૂંકી રીત આપણે પરીક્ષાની અંદર વાપરશું નહીં જવાબ ટેલી કરવા માટે આપણે એનો ઉપયોગ કરશું કે 0.612 ને 0.PPP સ્વરૂપે અથવા 0.RRR પણ કહી શકાય દર્શાવો અને પીના છેદમાં ક્યુ સ્વરૂપે લખવા માટે પીના છેદમાં 9 આ 9 છે અહીંયા આર લખો તો પણ હાલે
नव स्वरूपे लखो। तो विद्यार्थी मित्र 0.6 bar छे ने 0. અહીંયા આર કરી દઈએ એટલે તમને પી છે ને એનો લોચો નીકળી જાય, આર 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 એવી રીતે। ચાલો તો 0.6 bar છે એનો એનો અર્થ શું થયો કે અહીંયા આરના સ્થાને કેટલા આપેલા છે 6, તો તેથી 0.6 bar છે ને 0.6 bar બરાબર 6/9। અહીંયા 6 bar એનો મતલબ 6 અંશ સુધી આવે, તો 0.RRR એનો મતલબ આરના સ્થાને કેટલા મૂકવાના છે 6, તો 0.6 bar બરાબર એને પીના છેદમાં કયો સ્વરૂપે લખ્યું હોય તો છેદમાં 9 મૂકી દેવાના છે, અને અંશમાં કઈ સંખ્યા મૂકવાની જેનું પુનરાવર્તન થતું હોય, તો અમે છેદ ઉડાડો 2 3 6 અને 3 3 9, તો 2/9 કેટલો જવાબ આવશે 3। પણ પરીક્ષામાં એટલી રીતના આપણે પૂર્ણ માર્ક્સ નહીં મળે 3 ગુણ હોય ત્યારે, ઓકે, ત્યારે તમારે આ જ રીતનો ઉપયોગ કરવો પડશે। સમજાણું બધાને? ચાલો આના જેવો જ બીજો દાખલો આપણે જોઈ લઈએ જેથી કરીને આ રીત આપણને કાયમ માટે સરળતાથી યાદ રહી, ઓકે વિદ્યાર્થી મિત્રો। ત્યારબાદ દાખલા નંબર 2 છે, જુઓ પેલો જે આપણે દાખલો જોયો એના કરતાં થોડો અલગ છે। અહીંયા જુઓ એક જ અંક પોઈન્ટ પછી એક જ આંકડો છે એ અનંત સુધી પુનરાવર્તિત થાય છે, અહીંયા પોઈન્ટ પછી જુઓ 0.47 bar આ 4 છે એનું પુનરાવર્તન થતું નથી, 7 1 નું જ પુનરાવર્તન થાય છે। તો અહીંયા આપણે શું કરવાનું, જુઓ પોઈન્ટની જમણી બાજુ જે અંકનું પુનરાવર્તન થતું હોય એ અંક આપણે રાખશું, હવે પોઈન્ટની આગળ જે અંકનું પુનરાવર્તન નથી થતું તો એને આપણે પોઈન્ટની ડાબી બાજુ લઈ લઈશું। એટલે પ્રથમ શું કરવાનું, અહીંયા આ સમીકરણ જે છે એને આપણે 10 વડે ગુણી નાખશું, કોના વડે ગુણી નાખશું 10 વડે, એટલે આપણને અહીંયા 4 ની બાજુમાં પોઈન્ટ આવી જશે, બરાબર। સમીકરણ હા જે સંખ્યા છે એને કે x બરાબર 0.4777 છે અનંત સુધી આવી રીતે આ સમીકરણ 1। હવે બંને બાજુ 10 વડે ગુણતા, હજી જો આ સમીકરણ 1 આપણે નામ આપી લીધું x ધારીને, પણ અહીંયા જે અંકનું પુનરાવર્તન થાય છે ને એ માથાકૂટ ડાયરેક્ટ આપણે નહીં કરીએ, શા માટે, તો કે જો જે અહીંયા 7 1 નું પુનરાવર્તન થાય છે 4 નું નથી થતું, એટલે 4 ને પ્રથમ પોઈન્ટ 1 આ પોઈન્ટ છે ને જમણી બાજુ લેવા માટે 10 વડે ગુણ્યા, ઓકે જોજો ખાસ, તો 10 વડે નો ગુણાકાર કરીએ તો 10 × x એટલે 10x, અને અહીંયા 10 વડે ગુણાકાર એટલે 0.7 છે નીકળી જાય, 4 ની બાજુમાં જાય એટલે 4.7777 આવી રીતે અનંત સુધી આ જે સમીકરણ 1 રહેશે, ઓકે। હવે આ સમીકરણ 1 છે એની અંદર જો 7 1 જ અંકનું પુનરાવર્તન થાય છે, અહીંયા આપણે શું હતું ડાયરેક્ટ આ પેલો એકદમ સરળ હતો, શા માટે, તો પોઈન્ટ પછી 1 6 છે ને એનું જ પુનરાવર્તન થાય છે, અહીંયા જુઓ 4 નું પુનરાવર્તન થતું નથી, અહીંયા માત્ર 7 નું જ પુનરાવર્તન થાય છે, એટલે જમણી બાજુ પોઈન્ટની જમણી બાજુ આપણે 7 1 જ રાખવા હોય તો આ પોઈન્ટને અહીંયા 4 ની બાજુમાં લેવા પડે, એક સ્ટેપ આપણે આ બાજુ લેવા, એટલે પ્રથમ 10 વડે ગુણાકાર કર્યો એટલે 10 વડે ગુણાકાર કર્યો એટલે પોઈન્ટ અહીંયા આવી ગયો, એટલે આ સમીકરણ 1 છે એનું એ જ રહ્યું, બરાબર। હવે અહીંયા કેટલા અંકોનું પુનરાવર્તન થાય છે એટલા વડે એનો ગુણાકાર કરશું, ઓકે, કે હવે સમીકરણ 1 માં 1 અંક 7 નું પુનરાવર્તન થાય છે, તો તેથી સમીકરણ 1 ને 10 વડે ગુણતા, જો અહીં 2 વખત 10 વડે ગુણાકાર આવ્યો, એટલે ખાસ જોજો આવા દાખલાની પ્રેક્ટિસ કરજો, અપવાદ દાખલા છે, તો 10 વડે ગુણાકાર કરીએ તો સમીકરણ 1 માં 10x × 10 અને 10 × 4.777 અનંત સુધી, તો 10 × 10 એટલે કેટલા થશે 100 અને x ના x, અને અહીંયા પોઈન્ટ જમણી બાજુ જશે એટલે 47.7777 અનંત સુધી, ઓકે, આને શું કહી દઈએ સમીકરણ 2। સમજણ વિદ્યાર્થી મિત્રો અહીંયા શું કર્યું,
અહીંયા કેમ છે બે વખત સમીકરણ એને ગુણ્યા? તો કે પ્રથમ વખત આપણે શા માટે ગુણ્યું? તો કે જે અંકનું પુનરાવર્તન થાય છે એ અંકને આપણે પોઈન્ટની જમણી બાજુ રાખવાના છે, અને જે અંકનું પુનરાવર્તન થતું નથી એને પોઈન્ટની ડાબી બાજુ રાખવાનું છે. એટલે આપણે આ જે પહેલી રીત કરી ને એવી રીતનો દાખલો બને. તો હવે એ કરવા માટે આપણે પ્રથમ 10 વડે ગુણાકાર કર્યો. હવે ત્યારબાદ એ સમીકરણ એને ને એને જેટલા અંકો અહીંયા પુનરાવર્તિત થાય એટલા વડે ફરીથી પાછું એટલા શૂન્ય વડે 10 વડે ગુણ્યું, અને એને સમીકરણ 2 નામ આપ્યું. હવે સમીકરણ 2 જે છે આ, એ સમીકરણ 2 માંથી સમીકરણ 1 ને શું કરી દેવાનું છે? બાદ. સમીકરણ 2 માંથી સમીકરણ 1 બાદ કરતા. ઓકે, ચાલો. તો સમીકરણ 2 માંથી સમીકરણ 1 બાદ કરીએ તો સમીકરણ 2 ની ડાબી બાજુ લખીએ પ્રથમ 100x માઇનસ સમીકરણ 1 ની ડાબી બાજુ લખીએ તો 10x, ત્યારબાદ સમીકરણ 2 ની જમણી બાજુ 47.777 અનંત સુધી માઇનસ સમીકરણ 1 ની જમણી બાજુ 4.777 અનંત સુધી. ઓકે, હવે જુઓ 100 માંથી 10 બાદ થશે એટલે કેટલા વધશે? 90x. ઓકે વિદ્યાર્થી મિત્રો, અને ત્યારબાદ અહીંયા જુઓ પોઈન્ટની જમણી બાજુ તો બેની સમાન છે એટલે શૂન્ય થઈ જશે, 0.000 એવી રીતે, અને ડાબી બાજુ 47 માંથી 4 બાદ થાય એટલે 43 વધશે. ઓકે, તો તેથી x ને કરતા બનાવો તો પોઈન્ટની પછી શૂન્યની કોઈ વેલ્યુ નથી એટલે 43, અને અહીંયા વધશે છેદમાં 90. ઓકે વિદ્યાર્થી મિત્રો, છે ને એકદમ સરળ. તો આ આપણે પીના છેદમાં ક્યુ સ્વરૂપે દર્શાવ્યું છે. ઓકે, અને આ જે x ધાર્યો છે આ x બરાબર જે સંખ્યા છે એને પીના છેદમાં ક્યુ સ્વરૂપે એટલે 43ના છેદમાં 90 સ્વરૂપે એને લખી શકાય. ખ્યાલ આવ્યો બધા વિદ્યાર્થી મિત્રોને? તો આ જે રીત છે એ ખૂબ જ અગત્યની IMP રીત છે, એટલે ખાસ આ દાખલાઓની તમે બધા વિદ્યાર્થી મિત્રો તૈયારી કરજો, જેથી કરીને એક્ઝામમાં આપણો આ 3 ગુણનો દાખલો પૂછાય તો આપણે વ્યવસ્થિત અને સરળતાથી ગણી શકીએ. ઓકે, ચાલો. તો આ બંને દાખલાઓની હોમવર્કની અંદર ખાસ પ્રેક્ટિસ કરવાની છે, અને આના જેવો જ એક ત્રીજો દાખલો, આનો પેટા બીજો આપણે ગણાવ્યો, હવે એનો પેટા ત્રીજો દાખલો જે છે બરાબર એ તમારે હોમવર્કની અંદર ગણવાનો છે. સેમ આ જ રીતનો દાખલો છે બરાબર, એ હોમવર્કની અંદર ગણવાનો છે, અને આ બંને દાખલાઓની પણ ખાસ તૈયારી કરવાની છે. આજના વિડીયોની અંદર આટલું જ. થેન્ક યુ.